સુરેન્દ્રનગરના લીંબડીમાં સંતોનું મહાસંમેલન યોજાયું. સનાતની સંતોએ સ્વામિનારાયણ સંતો પર કર્યા પ્રહાર. હિન્દુ દેવી દેવતાનું અપમાન સહન નહીં કરવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાય પોતાનું સાહિત્ય સુધાર્યું. સનાતન અપમાન સહન નહીં કરવામાં આવે. પૈસાનું અને સત્તાનું અભિમાન ઉતારીને રહીશું. સાળંગપુરના ભીચિત્રો હટાવ્યા બાદ પણ વિવાદ યથાવત છે, ત્યારે ભીચિત્રો હટાવ્યા બાદ પણ સનાતની સાધુઓમાં રોષ છે. માત્ર ભીચિત્રો નહીં, વિવાદિત લખાણો પણ દૂર કરો. સ્વામીઓ દ્વારા થતા વિવાદિત નિવેદનો પણ રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો સંતોના સંમેલન સંદર્ભે લીંબડીથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, પૈસાનું અને સત્તાનું અભિમાન ઉતારીશું, હવે એક બાદ ભીત ચિત્રોની જે માંગ હતી તે તો પૂર્ણ કરવામાં આવી છે, તેમ છતાં પણ હજુ કેટલીક માંગો પર આ સંતો અડગ છે, શું છે વધુ વિગતો, શું તેમની માંગો છે? એક તરફ હુંકાર કરવામાં આવ્યો છે મંચ પરથી કે હવે આંદોલન છેડીશું, શું વિગતો? ખ્યાતિ, ગઈકાલે જે સમાધાન થયું તે સમાધાન સનાતન ધર્મના સંતોને મંજૂર નથી તેવું તેમનું સુજુકી આવું છે. કારણ કે કુલડીમાં ગોળ ભાગ્યાનો આક્ષેપ કરી રહ્યા છે. શા માટે આક્ષેપ છે એ વાત કરવા માટે જોડાયા છે જ્યોતિનાથ મહારાજ, તેમની સાથે વાત કરીશું. બાપુ, ગઈકાલના સમાધાન સનાતન ધર્મે એવું કહ્યું કે ભાઈ કુલડીમાં ગોળ ભાગ્યું, એવું કે બેઝિકલી મૂળભૂત વાત એવી છે કે અમારી જે મૂળભૂત 12-15 માંગણીઓ છે તે વિશે કોઈ ચર્ચા નથી એવું કહી શકીએ. બીજા નંબરની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે કંઈ લોકો ગયા હતા સાધુડાઓ, તેમણે ક્યાંય પણ એમના લેટરપેડ પર લખી નથી આપ્યું. પરમાત્મા નંદનું લેટરપેડ ત્યાં સમજવાની જરૂર. ત્રીજી વાત, એ એવું સમજતા હતા કે આ તકતી હટાવી દેશે અને મામલો શાંત થઈ જશે, એ એમની ભ્રમ હતો. ચોથી વાત બહુ જ મહત્વની કે બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હોય ને એક ભાઈને બોલાવીને સમાધાન કરે તો બીજા ભાઈના પ્રશ્નનું શું, એવી રીતનું અત્યારે આજે કંઈ થયું છે અને સમાધાન ન કહેવાય. તમે તમારી ગરજે બધેથી ફસાઈ ગયા, એટલા માટે તમે નમતું જોખ્યું છે ને તમે આ વસ્તુઓ મૂકી છે પણ અને સમાધાન ન કહેવાય. સમાધાન કરવા માટે તો કહેતા હતા શાસ્ત્રાર્થ કરીએ, તો આવો શાસ્ત્રાર્થ કરો, આવો કોર્ટમાં બી લઈ જઈશું, ખબર પડે કે શું થાય છે. આજે સંત સંમેલન મળ્યું, 15 જેટલા મુદ્દાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, કેટલીક સમિતિની રચનાની વાત છે અને આગામી બેઠક જૂનાગઢની વાત છે, શું નિષ્કર્ષ નીકળે છે આ સંત સંમેલન? સંત સમિતિએ સમગ્ર તયો સનાતન ધર્મના દરેક સંતાનો, ભલે હું મંડલેશ્વર હોઉં, મહામંડલેશ્વર હોઉં, ગમે તેઓ, પણ અત્યારે સંતાન છે સનાતન ધર્મના. સનાતન ધર્મની દરેક સંતાને એક જ વાત નક્કી કરી કે આ સમિતિ જે અમારી કોર કમિટી નક્કી થાય છે 10 જણની, તે જે નક્કી કરશે તે રાહે પગલાં લેવાશે. એક બાજુ કાયદાકીય જોગવાઈઓ પણ ચાલુ છે, બીજી રીતે લડવાના જે તે મંદિરોમાં તપાસ પણ ચાલુ છે, ફોટોગ્રાફ્સ આવી રહ્યા છે. એક એક દિવસમાં 150-150 ફોટોગ્રાફ આવે છે કે અહીંયા વાંધો છે, અહીંયા વાંધો છે, અહીંયા વાંધો છે, એ દરેક વસ્તુ લાવી રહ્યા છે. અને જેટલી એમને બફાટ કરેલી વિડીયો ક્લિપો છે તે પણ કેવી રીતે ખાલી નાશ કરાવી, ડિલીટ કરાવી, તે વિષય પણ ચાલી રહ્યો છે. એક પ્રતિજ્ઞા લેવડાવી જ્યોતિનાથ મહારાજે, પ્રતિજ્ઞા શું હતી અને કેમ લેવડાવ્યું? પ્રતિજ્ઞા એક જ વસ્તુ છે કે સનાતન ધર્મના સંતાનો દરેક જણ, અને પ્રતિજ્ઞાની જરૂર એટલે પડી કે આ લોકોની દુકાન ચાલે છે સનાતન ધર્મના સંતાનો પર જ ચાલે છે. તો આજે પ્રતિજ્ઞા લેવડાવી છે સમગ્ર સનાતન ધર્મની પ્રજા સાથે કે અને કે આ એમનો બહિષ્કાર કરવામાં આવે, ના કોઈ એમના મંદિરે જશે, ના કોઈ એમના પ્રસંગમાં જશે, ના એમને ઇન્વિટેશન સ્વીકારવામાં આવશે, ના એમને ઇન્વિટેશન આપવામાં આવશે. આ બધી જ પ્રતિજ્ઞાઓ એટલે કે અમે જાત બહાર કાઢ્યા છે, એટલે આ પ્રતિજ્ઞાની જરૂર એટલે છે કે જે ધર્મને હાનિ પહોંચાડવાની વાતો એ જ ધર્મના નામે દુકાન ચલાવીને ચલાવતા હોય તેમની દુકાન બંધ કરવાનો પહેલો પકડ. એક છેલ્લો સવાલ બાપુ, ખૂબ જ લાંબા સમયથી આ પંથ ચાલી રહ્યો છે, ઘણા સાહિત્યમાં તેમની રચનાઓ પણ જોવા મળે છે, આટલો જલ્દી આ મુદ્દાનો ઉકેલ આવશે ખરો તમે માનો છો? ના, હવે આની લડાઈ મોટી છે, એટલીસ્ટ અમને ટાઈમ લાગશે, કારણ કે લડાઈની શરૂઆત છે. એ તો અભી અંગડાઈ હૈ આગે બહોત લડાઈ હૈ, કારણ કે યુદ્ધ એ જ કલ્યાણની વાતો અમે તો અમારા ધર્મમાં તો કીધી છે ભાઈ, એટલે વૈદિક પ્રણાલી પ્રમાણે જેવી રીતે લડાશે તેવી રીતે લડવા તૈયાર છે.
સ્વામિનારાયણ પંથના સાહિત્યમાં રચાયેલા છે તે પણ હટે તેવી માગણી સાથે આગળ વધી રહ્યા છે. પ્રતિજ્ઞા પણ લેવડાવી છે કે સ્વામિનારાયણ પંથના મંદિરમાં જવું નહીં, સ્વામીઓને બોલાવો નહીં, કથા માટે સ્ટેજ શેર કરવું નહીં, આમંત્રણ સ્વીકારવું નહીં, આમંત્રણ આપવું નહીં, તે પણ પ્રતિજ્ઞા અહીંથી લેવડાવવામાં આવેલી છે. ખ્યાતિ જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો હાલમાં સંતોની વાત આપણે સાંભળી છે. સંતોની એક જ માંગ નહીં પરંતુ અન્ય જે માંગો છે તે નહીં સંતોષવામાં આવે તો આંદોલન તરફ તેઓ વળશે તેવું સ્પષ્ટ રીતે તેમનું કહેવું છે. મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ, મહામંડલેશ્વર મોહનદાસજી મહારાજ, પૂજ્ય ચેતન શંભુ મહારાજ, મહામંડલેશ્વર રોકડિયા બાપુ, મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ, પૂજ્ય જ્યોતિર્નાથ બાપુ, મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી, પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણી, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, જાનકીદાસ બાપુ, દુર્ગાદાસ બાપુ. ના સંપ્રદાય વિશે આ લોકો જે વાણી વિલાસ કર્યો એને આજે બધા સંતો વખોડ્યો છે. અને જે પણ સંતે જે નિંદા કરી એ સંતને કડીમ કડી સજા મળવી જોઈએ. પહેલી વાત તો અહીંયાથી સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો નાખો એનો પંથનો બાયકોટ કર્યો છે. આપણે બધો જોયો છે. સનાતન ધર્મથી સંતો છે એ કોઈ દિવસ સ્વામિનારાયણમાં નહીં જાય અને સ્વામિનારાયણ સંતોને નહીં બોલાવવાના. અને મુખ્ય એવો રહ્યો, જો ભગવો પહેરે છે એ કોઈ ભગવાનનું અપમાન ન કરે, અને જે ભગવાનનું અપમાન કરે છે એને ભગવો પહેરવાનો કોઈ અધિકાર નથી. અને આ તો આજે શરૂઆત થઈ છે, હજી એની જો કમિટીઓ બનવાની છે ને આગે આગે હોતા હે કે દેખીએ. આપ સનાતન ધર્મનું જો અપમાન કરવા વાળો છે ને એની ખેર નહીં. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલા માટે જ ફાઇલ કરવાની કે જે આ સંપ્રદાય દ્વારા જે કૃત્યો કરવામાં આવ્યા છે, જે ષડયંત્ર છે કે જે સનાતન ધર્મને નીચો બતાવો, હનુમાનજીને એમના ભગવાનના દાસ બતાવવા, આવા શિલ્પકૃત્યો, આવા સાહિત્ય પ્રગટ કરી અને જે હિન્દુ સનાતન ધર્મને જે નીચો બતાવવાનો પ્રયત્ન સતત છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે એનો કાયમ માટે નિકાલ કરવાનો. માનનીય હાઈકોર્ટ પણ જે તે વિષયના નિષ્ણાત એટલે જગતગુરુ શંકરાચાર્યના અભિપ્રાય પણ માનનીય હાઈકોર્ટ લઈ શકે છે, જે પણ શાસ્ત્રની બાબતમાં કોઈ હશે તેઓ, અને એના અનુસંધાને જે પણ એનો PIL નો ચુકાદો આવશે અમને ચોક્કસ આશા છે સનાતન ધર્મ આમાં વિજયી ભવાનો થવાનો છે એટલે કોઈ પ્રશ્ન નથી.